નમસ્તે 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 બધા ઉભા થઈને બોલો ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ હા વેરી ગુડ તો આપણે હાથી વિશે શીખ્યા હતા આગલા પીરિયડની અંદર અને આ બીજો પીરિયડ આવ્યો બરાબર તો બીજા પીરિયડમાં હું તમને ઘરકામ આપું છું અને એ ઘરકામની અંદર જો હાથીનો સ્વાધ્યાય છે હાથીનો સોરી હાથીનો નહીં પણ હાથી વિશેનો સ્વાધ્યાય તમે કહેતા ને કે સાહેબ તમે શું બોલો છે તમારે કહેવાનું ભૂલો સુધારવાની મારી કારણ કે જો હું તો તૈયાર કરું એટલે ભૂલી જાઉં તો આ વેલા બરાબર છે હાથીનો નહીં પણ હાથી વિશે ને નિબંધ પણ પૂછાય તો હાથી વિશે ધ્યાન રાખો આપણે શીખ્યા હવે આ શું છે મારી સાથે બોલશો તમે દૈવી સૃષ્ટિ બરાબર કદલી સત્સી બોલો બરાબર સુંડા બરાબર સ્તંભ સભાના બરાબર સુર્પકારો બરાબર કર્ણ દેવી સૃષ્ટિ કદલી સત્સી સુંડા સ્તંભ સમાના સુર્પકારો કર્ણો આ લખી લેજો એની સામે ગુજરાતી અર્થ લખવાનો દેવી સૃષ્ટિ દેવોના સર્જનવાળી કદલી સુંડા એટલે કેળના પાન થાંભલા જેવા પગ થાંભલા જેવા સુર્પકારો એટલે સુપડા જેવા કાન ભંડાકારમ એટલે ગળા જેવું મોટું શરીર પુચ્છમ એટલે પૂછડી પર્વત સદસે એટલે પર્વતો સમાન પર્વતો જેવા અને અંકુશ માત્ર દે એટલે હાથી વિશેનું છે તો અહીંયા જો આ ચિત્ર છે આવું ચિત્ર દોરવાનું નોટની અંદર અને અહીંયા જે લખેલું છે ત્યાં તમારે હાથીના વિવિધ ભાગોના નામ ગૃહ કાર્યમાં લખવાના રહેશે હાથીનું ચિત્ર ચોંટાડવાનું નહીં જાતિ દોરવાનું જેવો આવડે એવો બરાબર તો આ ગૃહ કાર્ય છે આવતા શનિવારે બીજા પીરિયડમાં આપણે મળીશું અને કાવ્ય પંક્તિઓ શું વાંચે છે લખો જો હું કાવ્ય પંક્તિઓ બોલું છું હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ કદલી સદસી સુંડા સ્તંભ સમાના પાદા સુર્પાકારો કર્ણો ધવલો દીર્ઘો દંતો બરાબર છે જોડકા ગાત્રે તો અહીંયા જોડકા લખવાના દંતો તો અહીંયા સુંડા ઉદરમ કર્ણો તો આ પણ કોઠો તમારે જાતે લખવાનો બરાબર છે ચિત્રોની સામે આપેલા આ ચિત્ર છે કદલી સુંડા સુર્પાકારો સ્તંભ સમાના ભાંડા કારણ આ પ્રવૃત્તિ ઘરેથી લખવાની હવે તમારા ગ્રુપ તમારા આજુબાજુના મિત્રો હોય એ બધા ભેગા બેસશો અને એક પ્રોજેક્ટ આપું છું હાથી જેવા બીજા પાંચ પ્રાણીઓ પ્રાણી પોતી નોટની અંદર પાંચ પ્રાણીઓના ચિત્ર દોરતા ના આવડે તો પાંચ પ્રાણીઓના નામ અને એમના અંગો વિશે દોરવાનું એક એટલે કેટલા પ્રાણીઓ પાંચ હાથી એના સિવાયના બીજા ચાર